नमस्कार विद्यार्थी मित्रों, सजीवों में प्रजनन ते चैप्टर आपणे अभ्यास करी रह्या छीए। मित्रों, लास्ट लेक्चर में आपणे जन्यु वहन विषेनी संपूर्ण माहिती मेळवेल हती अने साथे साथे पूर्वफलन घटनाओ पूर्ण करेल हती। हवे लिंगी प्रजननो जे बीजो तबक्को छे एटले के फलन क्रिया, तेना विषेनी माहिती मेळवीए। तो जे फलन क्रिया छे तेने आपणे लिंगी प्रजननी सौथी आवश्यक जीवंत घटना कही शकीए, कारण के आ क्रिया में जन्युनु जोड़ाण थतु होय छे अने जेना परिणामे द्विकीय युग्मनज नुं सर्जन थतु होय छे। माटे आ क्रियाने आपणे जन्यु युग्मन तरीके ओळखी शकीए छीए, कारण के तेमां नर अने मादा आ बंने जन्युनुं युग्मन थतु होय छे, तेमनुं जोड़ाण थतु होय छे। माटे फलन क्रियाने जन्यु युग्मन तरीके पण ओळखी शकाय छे, अथवा बीजा शब्दोमां कहीए तो जन्यु युग्मन अने फलन એ એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો છે। મિત્રો, કોઈક વખત એમસીક્યુમાં આવો પ્રશ્ન બનાવીને પૂછી શકે કે ફલન ક્રિયા માટે વપરાતો રૂપાંતરિત શબ્દ કયો, તો સાચો ઉત્તર આવી શકે જન્યુ યુગ્મન। મિત્રો, મોટાભાગે આપણે એવું જોયું છે અથવા સમજીએ છીએ લાસ્ટ લેક્ચર સુધીમાં કે નર અને માદા જન્યુઓ એકબીજા સાથે જોડાશે એટલે કે ફલન ક્રિયા થશે, તેને પરિણામે યુગ્મનજનું નિર્માણ થશે અને અંતે ભ્રૂણ વિકાસ થતો હશે। परंतु अमुक सजीवोनी एवी वात करिए तो तेमा मादा जन्यु फलन वगर ज विकास पामी अने नवो सजीव उत्पन्न करे छे। मित्रों, खास समझो, मादा जन्यु फलन वगर विकास पामी अने नवो सजीव उत्पन्न करे छे ते घटनाने आपणे असंयोगी जनन एटले के पार्थेनोजेनेसिस कहीए छीए। एटले के बीजा शब्दोमां कहीए तो अफलित अंडकोषमांथी नवा सजीवनुं सर्जन थतुं होय छे। उदाहरण जोईए तो रोटीफर्स, मधमाखी, केटलीक गरोड़ीओ अने पक्षीओमां आ प्रकारनी क्रिया जोवा मळती होय छे। मित्रों, आना पछीना चेप्टरमां पण आपणे आ टॉपिक विशे विस्तृत चर्चा करवानी छे, परंतु अत्यार पूरतुं एटलुं याद राखीए के असंयोगी जनन एटले शुं एवो प्रश्न पूछाय तो अफलित अंडकोषमांथी नवा सजीवनुं निर्माण थतुं होय तो तेने आपणे असंयोगी जनन कहीए। हवे अमुक जे चोक्कस सजीवोनी वात करीए तो तेमनामां जन्यु युग्मन શરીરની અંદર અથવા તો શરીરની બહાર થતું હોય, તેને કારણે ફલન ક્રિયાને બે ભાગમાં વહેંચી શકીએ, બાહ્ય ફલન અને અંતઃફલન। પહેલાં બેની વ્યાખ્યા સમજી લઈએ તો બાહ્ય ફલન એટલે જ્યારે જન્યુઓનું જોડાણ માદા દેહની બહાર થાય છે તો આ પ્રકારના જોડાણને બાહ્ય ફલન કહે છે। હવે વાત કરીએ અંતઃફલનની, તો અમુક સજીવોમાં જ્યારે જન્યુઓનું જોડાણ માદા દેહની અંદર થતું હોય તો આ ક્રિયાને અંતઃફલન કહેવાય છે। એ ટૂંકમાં માતાના શરીરની બહાર અથવા તો અંદર એટલે કે જન્યુ યુગ્મનના સ્થાનને આધારે તેના બે પ્રકાર પાડવામાં આવ્યા છે। તે પૈકી સૌપ્રથમ બાહ્ય ફલનની વિસ્તૃત ચર્ચા કરીએ તો મોટાભાગના જલજ સજીવો, એમાં સ્પેસિફિકલી લીલ છે, માછલીઓ છે અને ઉભયજીવી દાખલા તરીકે દેડકા, તેમાં જન્યુ યુગ્મન બહાર પાણીમાં એટલે કે બાહ્ય માધ્યમમાં થાય છે। એટલે કે સજીવ દેહની બહાર આ પ્રકારનું જોડાણ થતું હોય તો તે પ્રકારના જન્યુના જોડાણને બાહ્ય ફલન કહેવાય। હવે મોટાભાગે એવું જોવા મળ્યું છે કે દેડકા જેવા સજીવો છે તે પોતાના શુક્રકોષોને અંડકોષો છે તેને પાણીમાં તરતી અવસ્થામાં મૂકી દેતા હોય છે અને તેમાં જ પાણીમાં જ વહેતી સ્થિતિમાં તેનું ફલન થતું હોય છે, એટલે આને આપણે બાહ્ય ફલન કહીએ। હવે બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ વચ્ચે આ એક પ્રકારનો અગત્યનો તાલમેલ જોવા મળતો હોય છે કે જ્યારે જન્યુ ઉત્પન્ન થઈ અને તે જન્યુઓને પાણીમાં તરતા મૂકવાની જે ક્રિયા છે એમાં તાલમેલ હોવો જોઈએ કે જેને કારણે તે જન્યુઓ એકબીજાના કોન્ટેક્ટમાં આવી શકે। અને એમાં પણ મોટાભાગે એવું જોવા મળ્યું છે કે પાણીમાં મોટી સંખ્યામાં તેઓ જન્યુઓ મુક્ત કરતા હોય છે જેથી જન્યુ યુગ્મનની તક વધી જાય। ઓકે, તેના સ્પેશિયલ ઉદાહરણની વાત કરીએ તો અસ્થિમત્સ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાતી હોય છે। પરંતુ મિત્રો, ખાસ યાદ રાખવું, બાહ્ય ફલનનો એક ગેરફાયદો પણ છે, જ્યારે તે સંતતિઓ પુખ્તાવસ્થાએ પહોંચે અથવા જન્યુઓનું મિલન થાય ત્યાં સુધીમાં ભક્ષકો દ્વારા તેમના નાશ પામવાની સંભાવના પણ વધી જતી હોય છે।
એટલે કે આ સજીવો જો પુખ્તતાએ પહોંચે તે પહેલાં તેમને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે, એટલે આ જે છે તે બાહ્ય ફલનનો ગેરફાયદો પણ છે। એટલે ઘણી વખત પ્રશ્ન પૂછી શકે કે બાહ્ય ફલનનો ગેરફાયદો જણાવો, તો તમારે ખાસ આના વિશેની માહિતી આપવી પડે। હવે વાત કરીએ અંતઃફલનની, તો ઘણી ફૂગ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, દાખલા તરીકે સરીસૃપ, વિહગ, સસ્તન અને અમુક ચોક્કસ વનસ્પતિઓ, દાખલા તરીકે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ દરેકે દરેકમાં સજીવ દેહની અંદર જન્યુ યુગ્મનની ક્રિયા થતી હોય છે, માટે તેને આપણે અંતઃફલન કહીશું। હવે આ બધા સજીવોમાં અંડકોષ છે એ માદાના દેહની અંદર સર્જાતું હોય છે, અને જે નરજન્યુ છે તે નરજન્યુ ચલિત હોવાથી માદા દેહની અંદર પ્રવેશી ચોક્કસ ક્રિયા સાથે અંડકોષ સુધી પહોંચી અને અંડકોષ સાથે ફલન ક્રિયા કરતું હોય છે। એટલે કે અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ ચલિત હોય છે, માદાજન્યુ અચલિત હોય છે, અને તે નરજન્યુ વહન પામી અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચતા હોય છે। અહીં પણ ખાસ યાદ રાખવું કે મોટી સંખ્યામાં શુક્રકોષો એટલે કે નરજન્યુઓ સર્જાતા હોય છે, અને તેની સામે અંડકોષ જે હોય છે તેની સંખ્યા બહુ ઓછી હોય છે, એ આપણે ગયા વિડીયોમાં પણ વાત કરી હતી। કારણ કે જ્યારે વહન દરમિયાન શુક્રકોષો છે તે અંડકોષ સુધી પહોંચતા હોય તો દરેકે દરેક શુક્રકોષ પહોંચી જ જાય તેવી શક્યતાઓ ઓછી હોય છે, માટે જો વધુ સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થયા હોય તો એમાંથી અમુક શુક્રકોષો તો એવા જ હશે કે જે પહોંચી શકતા હોય, જેને કારણે ફલન ક્રિયા શક્ય બનતી હોય છે। ઓકે, હવે એમાં સ્પેશિયલી વનસ્પતિની વાત કરીએ તો જે આવૃત બીજધારી કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે તેમાં જે નરજન્યુઓ હોય છે તે અચલિત પ્રકારના હોય છે। મિત્રો, એની પણ આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરેલી હતી, છતાં પણ બાજુની આકૃતિમાં આપણે સમજી લઈએ કે આ અચલિત જે નરજન્યુઓ છે એટલે કે જે પરાગરજમાંથી ઉત્પન્ન થયેલી પરાગનલિકા મારફતે આગળ વધતા હોય છે, તે પરાગનલિકામાં આ નરજન્યુઓ જે આકૃતિમાં દર્શાવ્યું છે તમે જોઈ શકો છો, તેઓ અંડક સુધી પહોંચતા હોય છે અને ત્યારબાદ તેમાં આ પ્રકારની ફલન ક્રિયા થતી હોય છે, એટલે કે તેમાં નરજન્યુઓ છે તે અચલિત હોય છે, એવું યાદ રાખવું। ઓકે, તો મિત્રો આજના પ્રશ્નોની વાત કરી લઈએ। હવે પહેલો પ્રશ્ન લખીએ, ફલન એટલે શું? નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ, શબ્દભેદ સમજાવો, બાહ્ય ફલન અને અંતઃફલન। નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ, બાહ્ય ફલન વ્યાખ્યાયિત કરી તેના ગેરફાયદા જણાવો। નેક્સ્ટ ક્વેશ્ચન, અસંયોગી જનન વિશે ટૂંકમાં માહિતી આપો। મિત્રો, આ ઉપરાંત ઘણી વખત બાહ્ય ફલન અને અંતઃફલન છે તે ટૂંકા પ્રશ્નો સ્વરૂપે અલગથી પણ પૂછાતા હોય છે, તો એના પ્રશ્નો પણ લખી લઈએ। ટૂંકમાં માહિતી આપો બાહ્ય ફલન, અને ટૂંકમાં માહિતી આપો અંતઃફલન। તો મિત્રો, આ વાત થઈ ફલનની, હવે આપણે લિંગી પ્રજનનનો ત્રીજો તબક્કો એટલે કે પશ્ચફલન ઘટના વિશે ભણવાનું છે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેના વિશે અભ્યાસ કરીશું। પરંતુ ત્યાં સુધીમાં સાથે સાથે ખાસ તૈયારી કરતા રહેજો, કે જેને કારણે જ્યારે ચેપ્ટર પૂરું થાય તો ત્યાં સુધીમાં તમારે આખી આખી ચેપ્ટરની તૈયારી પણ થઈ ગઈ હોય, તો વાંચતા રહેજો, તૈયારી કરજો। જય હિન્દ।